માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 02832240312242312. દર્શક મિત્રો નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે, હું કલ્પના શાહ. શરૂઆત કરીએ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના કચ્છ પ્રવાસના સમાચારથી. જોઈશું શનિવારે ભુજ ખાતેના આયોજન અંગેની વિગતો, જાણીશું શું શું હશે કાર્યક્રમો. આ દ્રશ્ય ભુજની જિલ્લા પંચાયત મધ્ય યોજાયેલી મહિલા સભ્યોની બેઠકનું છે. શનિવારે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની ભુજ આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત સહિત થનારા આયોજન અંગે જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. શું હશે કાર્યક્રમો, આવો જાણીએ ભુજ નગરપાલિકાના નગર સેવિકા રેશમાબેન ઝવેરી અને જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા પાસેથી. આવતીકાલે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની જ્યારે કચ્છ અને ભુજની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એમને સત્કારવા માટે અત્યારે અમે બધા જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેનની ઓફિસમાં અમે સાથે થયેલા છીએ. તમામ મહિલા કાઉન્સિલરો અને પદાધિકારીઓ મહિલા મોરચાના બહેનો સાથે મળી અને સમગ્ર આયોજન અમે કૌશલ્યાબેનની રાહબરી હેઠળ અમે ઘડી રહ્યા છીએ. આવતીકાલે 3 વાગે એમનો એ અહીં આવી જશે અને ટીન સિટી ખાતે એમનો આખો કાર્યક્રમની આયોજન કરવામાં આવેલું છે. એ પહેલાં તેઓ ભુજ હાટ ખાતે પણ જવાના છે અને ત્યારબાદ ટીન સિટી ખાતે તેમના હાથે હસ્તકળાના કારીગરોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે અને ખાસ કરીને મહિલા સરપંચોને ખાસ એમની હાજરીમાં સન્માનવામાં આવશે. સ્મૃતિ ઈરાનીને તમે એક મહિલા સશક્તિકરણનું એક સબળ ઉદાહરણ કહી શકો અને એ જ્યારે અહીંયા આવે છે ત્યારે દેખીતું છે કે અમારા તમામ મહિલાઓમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે અને અહીં બેસીને અમે તમામ આયોજન ઘડી રહ્યા છીએ કે મેક્સિમમ બને એટલા સમગ્ર કચ્છની જનતા અને ખાસ કરીને મહિલાઓ શક્ય હોય એટલા આ કાર્યક્રમમાં સામેલ થાય અને એમને સાંભળવો એક ખાસ લાવો છે તો દરેકને પધારવા માટે ખાસ અમારા તરફથી વિનંતી છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ એ અંતર્ગત મહિલા સરપંચોનો સન્માન અને સંમેલન એવો કાર્યક્રમ અમે રાખી રહ્યા છીએ. સાથે સાથે હસ્તકળા કારીગરો છે એમને આર્ટિશિયન કાર્ડ વિતરણનો પણ એક કાર્યક્રમ છે. બેન 3 વાગે આવી જશે અને ભુજ હાટમાં લગભગ 40 જેટલા સ્ટોલનું ઉદ્ઘાટન કરશે અને પછી ભુજ સિટીમાં ટીન સિટીમાં ત્યાં બેન કાર્યક્રમ કરશે અને એના માટે અમે ભુજ નગરપાલિકામાંથી બધી જ બહેનોને આજે બોલાવેલી હતી અને વધુમાં વધુ બહેનો આ કાર્યક્રમમાં ભાગ લે એ માટે અમે આજે પ્રયત્નો કર્યા છે અને ભુજ નગરના જેટલા પણ મહિલા મંડળો છે એ બધા જ મહિલા મંડળોના પ્રમુખ અને મંત્રી સાથે પણ વાત થઈ છે. બહેનોમાં ખૂબ જ સારો ઉત્સાહ છે અને લગભગ 2000 જેટલી બહેનો આ કાર્યક્રમમાં ભાગ લેશે એવી મને આશા છે. જાહેર નિમંત્રણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવ 14 માર્ચથી 20 માર્ચ, સમય બપોરે 3 થી 7. કથાના વક્તા શ્રી શાસ્ત્રી કશ્યપભાઈ જોશી ભાડિયાવાડા. સ્થળ શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર, ખારી નદી, ભુજ. અમારા પિતૃ મોક્ષાર્થે યોજાઈ રહેલી આ કથામાં સર્વે ભાવિકોને પધારવા જાહેર નિમંત્રણ છે. નિમંત્રક સ્વર્ગસ્થ ચમનલાલ દુર્ગાશંકર જાની તથા શૈલેષ જાની પરિવારના જય ભૂતનાથ. ભુજ નગરપાલિકા દ્વારા ટાઉન હોલના ભાડામાં કરાયેલા વધારા સામે રંગમંચના કલાકારોએ નગરપતિ અશોક હાથીને આવેદનપત્ર પાઠવીને ભાડું ઘટાડવાની માંગ કરી છે. ભુજ ખાતે નવીનીકરણ પામેલા ટાઉન હોલનું ભાડું વધારી દેવાતા ભુજના કલાકારો સહિત આયોજકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. નગરપાલિકા દ્વારા 50,000 જેટલી ડિપોઝિટ કરાતા રંગમંચના કલાકારો અને શહેરની વિવિધ સંસ્થાઓના આયોજકોએ નગરપતિ શ્રી અશોક હાથીને આવેદનપત્ર પાઠવીને ભાડું ઘટાડવાની માંગ કરી હતી. શું છે કલાકારોની માંગણી, આવો જાણીએ રંગમંચ સાથે સંકળાયેલા અગ્રણી પંકજ ઝાલા પાસેથી. આજે ભુજ નગર વતી નગરની અંદર જે ધાર્મિક સંસ્થાઓ છે, જ્ઞાતિ મંડળો છે, સામાજિક મંડળો છે, સાંસ્કૃતિક મંડળો છે, કલાકારો છે, કલા રસિકો છે, આ બધા વતી અમે અહીંયા ભુજ નગરપાલિકાને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જે ભુજ નગરપાલિકાનો ટાઉન હોલ થોડા સમય પહેલાં એનું લોકાર્પણ થયું
પરંતુ એનો જે ભાડા વધારો છે એ અસહ્ય હોવાથી આ ભાડો વધારો ઘટે અને ભુજની જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે એમને રાહતરૂપ થાય એવું ભાડું નગરપાલિકાના સત્તાવાળાઓ કરે એવી માંગ સાથે આજે અમે નગરપતિશ્રીને આજે બધાએ આવેદનપત્ર આપ્યું છે. લગભગ 230 જેટલી સંસ્થાઓ અને કલાકારોની આ આવેદનપત્રમાં સહીઓ છે અને આ બધા જ લોકોનો જે લાગણી છે કે આ ટાઉન હોલના ભાડાની અંદર ફેર વિચારણા થવી જોઈએ. આગામી જ્યારે નવી કારોબારી છે કે જે કંઈ મિટિંગ હોય એમાં સત્વરે આ ભાડો ઘટાડો થવો જોઈએ એવી અમારી સૌની માંગ છે. અત્યારે 35,000 રૂપિયા ભાડું છે, એના પહેલાં કાર્યક્રમ કરવો હોય તો 50,000 રૂપિયા તમારે ડિપોઝિટ આપવી પડે છે અને બાકીના ચાર્જ એસી હોવાને કારણે યુનિટ આ બધા થતાં લગભગ 45,000-46,000 જેવું ભાડું અત્યારે આપણે આપવું પડે છે. હવે આમાં વ્યવસાય અને બિન વ્યવસાયિક કલાકારો અને કાર્યક્રમોનો એક કેટેગરી બનાવી અને એ રીતે ભાડુંનું ધોરણ રાખવું જોઈએ. જો કે કલાકારોની માંગણીઓ સંદર્ભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા નગરપતિ શ્રી અશોક હાથીએ ટાઉન હોલમાં ઉપલબ્ધ કરાયેલી સુવિધાઓનો ઉલ્લેખ કરીને ભાડું વ્યાજબી હોવાનું જણાવ્યું હતું, પરંતુ કલાકારોની રજૂઆતને ધ્યાને લઈ કારોબારીમાં રજૂઆત કરી યોગ્ય કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. આ લોકો ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે લોકો મને આવેદન પત્ર દેવામાં આવ્યા હતા કે ભાઈ જે ટાઉન હોલ તમે જે અદ્યતન નવો તૈયાર કર્યો છે એનો રોજનો 35,000 રૂપિયા ભાડો છે એ વધારે છે, તો સંસ્થાને કંઈક રાહત રૂપે થાય એ ટાઈપનું એક આવેદનપત્ર આપ્યું છે. તેના જવાબ રૂપે પ્રમુખ તરીકે મારી કમિટી અને વિચારણા ઉપર મૂકી જે કમિટી નિર્ણય છે એ પ્રમાણે જે રાહત થશે એ પ્રમાણે અમે એ લોકોને એડજસ્ટ કરી અને કંઈક નિર્ણય લેશું એના બાબતે. આમ જોવા જઈએ તો ટાઉન હોલનો 35,000 રૂપિયા ભાડો એટલે મારા હિસાબમાં નોર્મલ ભાડો છે, કારણ કે અત્યંત નવા ઇકો સાઉન્ડ નવી ટેકનોલોજી પ્રમાણે સાઉન્ડ આપ્યા છે, નવી ડિજિટલ લાઇટો આપી છે સ્ટેજ ઉપર, નવો સ્ટેજ બનાવ્યો છે, નવી ખુરશીઓ અને સેન્ટ્રલી 156 ટનનો સેન્ટ્રલી એસી અમે ટાઉન હોલમાં લગાવેલ છે અને એસીનો પૂરેપૂરો લાભ મળે છે. તો જોવા જઈએ તો આટલી ફેસિલિટી અને સગવડ નગરપાલિકા જો આવતી હોય તો નોર્મલી ભાડો 35,000 રૂપિયા લખ્યા વધુ નથી ભાડો. એમ અડાણી હોલનો ભાડો 1.5 દિવસનો 75,000 રૂપિયા લે છે, આખા દિવસ તો 1 લાખ ઉપર લે છે. જે પણ બીજા ભુજમાં ખાલી પાર્ટી પ્લોટ છે એના 1 લાખ રૂપિયા એ લોકો ભાડો લે છે, તો એ લોકો માણસો બધે ચૂકવે છે. તો એ હિસાબે નગરપાલિકા એક સંસ્થા છે, સરકારી સંસ્થા છે, એ હિસાબે નોર્મલી ભાડો છે, એનામાં કંઈ વધારે ભાડો નહીં. છતાં અમારી જે કમિટી નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધશું. આનામાં જે નગરપાલિકા જે અત્યારે જે ખર્ચો કર્યો છે એ નગરપાલિકાએ જ કર્યો છે અને એનો જે ખર્ચો આવક જાવક થશે એ નગરપાલિકામાં જમા રહેશે અને ટાઉન હોલમાં ખર્ચો થાય કે બીજી કોઈ વિવિધ પ્રવૃત્તિઓમાં ખર્ચાશે પૈસા, એનામાં કોઈ ગેરઉપયોગ નહીં થાય એનામાં. શું આપ દાંતના દુખાવા કે તકલીફથી પરેશાન છો? બહુ મોડું થઈ જાય એ પહેલાં દાંતના બધા જ રોગોની સારવાર એક જ જગ્યાએ ઉપલબ્ધ છે, ડૉક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક. અહીં દાંતની તમામ પ્રકારની સારવાર કરી આપવામાં આવશે આધુનિક ડિજિટલ એક્સરે RVG દ્વારા. ઓછા ક્ષ કિરણો, તુરંત જ સારી ક્વોલિટીમાં એક્સરે ઉપલબ્ધ, જેથી સચોટ નિદાન થાય છે. આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા દાંતના મૂળિયાની સચોટ સારવાર, વાકાચૂકા દાંતની સારવાર, કુદરતી દાંત જેવા જ કલરની ફિલિંગ, દાંતોનું બ્લીચિંગ, સ્કેલિંગ અને પોલિશિંગની સુવિધા, સ્ટરીલાઇઝેશન એટલે કે જંતુમુક્ત અને ચેપરહિત સાધનો દ્વારા તમામ સારવાર કરવામાં આવે છે. તો રાહ શાની જુઓ છો? આપનું એક વખતનું આગમન અને દાંતોની તકલીફોને કરો ગુડબાય. ડૉક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર 14, ડોસાભાઈ ધર્મશાલા, ઇન્દ્રાબાઈ પાર્ક સામે, ભુજ. મોબાઈલ નંબર 9979700074. વાત મતદાર કાર્ડની. ચૂંટણી માટેના ઓળખ કાર્ડ તરીકે ઓળખાતા મતદાર કાર્ડ બનાવવાની કામગીરી 31 માર્ચ સુધી બંધ રહેશે. જાણશો શું કહે છે ચૂંટણી શાખાના અધિકારી.
નવું મતદાર કાર્ડ કે મતદાર કાર્ડમાં સુધારો કરવા ઈચ્છતા હો તો 31 માર્ચ સુધી કલેક્ટર કચેરીએ જવાનું ટાળજો, કેમ કે ચૂંટણી કાર્ડ બનાવવાની કાર્યવાહી બંધ છે. જિલ્લાની 22 જેટલી જગ્યાઓ પર મતદાર કાર્ડ બનાવવાની કાર્યવાહી હાલ બંધ રખાઈ છે. જનસેવા કેન્દ્ર ભુજ સાથે સંકળાયેલી ચૂંટણી શાખાના અધિકારી શ્રી જલંધરા કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા કહે છે કે ચૂંટણી કાર્ડને ઓનલાઈન કરવાની પ્રક્રિયા ચાલુ હોતા 31 માર્ચ સુધી નવા કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી બંધ રખાઈ છે, જેથી મતદાર કાર્ડમાં સુધારા કે નવા બનાવવાની કાર્યવાહી થશે નહીં. પીવીસી એપિક કાર્ડની કામગીરી આપણા જિલ્લામાં 22 લોગિન પર ચાલુ હતી, જેમાં દરેક મામલતદાર ઓફિસમાં 2 લોગિન અને જિલ્લા કક્ષાએ કલેક્ટર ઓફિસ જનસેવા કેન્દ્રમાં 2 લોગિન, એટલે કુલ 22 લોગિનથી આ કામગીરી ચાલુ હતી, જેમાં એવરેજ 600 જેટલા કાર્ડ દરરોજના નીકળતા. 22/2/2017 આ કામગીરી બંધ પડેલ છે, જેમાં છેલ્લી સૂચના મુજબ તારીખ 31/3 સુધીમાં આ કામગીરી 31/3/2017 સુધી આ કામગીરી બંધ રહેવાની સૂચના છે. નવા પોર્ટલ પર તમામ ડેટા માઇગ્રેટ કરવાની કામગીરી હજુ પૂર્ણ થયેલ ન હોય, આ કામગીરી 31/3/2017 સુધી બંધ રહેવાની. પણ એમાં કમિશનની સૂચના છે, જે નવા પોર્ટલ પર ડેટા માઇગ્રેટ થઈ રહ્યો છે તો તેમાં માઇગ્રેટની કામગીરી પૂરી થશે એટલે કામગીરી ફરી ચાલુ થઈ જશે. હવે વાત ભુજના રસ્તા પર લગાડાઈ રહેલા ફાઇબર પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરની. જોઈશું શું છે નગરપાલિકાનું આયોજન, જાણીશું સ્પીડ બ્રેકર મામલે વિપક્ષનો સત્તાધીશો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ. ભુજ શહેરના ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર ભુજ સુધરાઈ દ્વારા પ્લાસ્ટિક ફાઇબરના બમ્પ લગાડવાની કામગીરી કરાય છે. આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યમાં દેખાતા બમ્પથી આડેધડ ગતિથી ચાલતા વાહનોમાં નિયંત્રણ લાવી ભુજની ટ્રાફિક સમસ્યા હળવી કરવાના હેતુથી આ કાર્યવાહી કરાઈ હોવાનું કહેતા નગરપતિ શ્રી અશોક હાથીએ આ કામગીરીની વિગતો આપી હતી. ભુજ નગરપાલિકા દ્વારા ભુજની ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને નગરપાલિકાએ એક નવો સાહસ કર્યો હતો કે અદ્યતન નવા પ્લાસ્ટિકના ફાઇબરવાળા જમ્પર ભુજ નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યા. એના કારણે ભુજમાં આવતા કચ્છમાંથી જે ટ્રાફિકનો પ્રમાણ વધી જાય છે એ હિસાબે એક્સિડન્ટ પણ વધી જતા પબ્લિકની રજૂઆત અને સરકારી તંત્રની રજૂઆતથી અમે આ કાર્ય કરવામાં આવ્યું છે. આનામાં સિટી ટ્રાફિક પોલીસ પણ અમારી સાથે સંકલનમાં છે અને જે જે જગ્યાએ લગાવવાની જરૂર હતી ને જે એક્સિડન્ટ ઝોન હતા ત્યાં અમે જમ્પર લગાવવામાં આવ્યા છે. આનામાં જે મેઇન રસ્તા છે અને ઇન્ટરનલ રસ્તા પર જે ચોકડી આવે છે ત્યાં લગભગ અમે અમારી ગણતરી છે કે આવડી લેશું એમ. જો કે ભુજ સુધરાઈ દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવાનો પ્રયાસ ચોક્કસ સરાહનીય કહી શકાય, પરંતુ હજુ તો બમ્પ લાગ્યા જ છે, ત્યાં કેટલાક તૂટી ગયા હોવાની ફરિયાદ પણ સામે આવી છે. ભુજ સુધરાઈ દ્વારા થતા કામોમાં બેદરકારીની બૂમો પાડતા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ બમ્પની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે સત્તાપક્ષ સામે સવાલો ઉઠાવીને આ કામગીરી અયોગ્ય હોવાનું જણાવ્યું હતું. જે રીતે આપ જોવો છો તેમ કે ભુજની અંદર જગ્યા જગ્યાએ બમ્પ લગાડવામાં આવ્યા છે. બમ્પ લગાડો, જ્યાં જરૂરિયાત છે ત્યાં ચોક્કસપણે બમ્પ લાગવા જોઈએ. શાળા કોલેજ હોય, કોઈ સોસાયટીનો મોટો રસ્તો જતો હોય, જ્યાં મુખ્ય સોસાયટીનો વિસ્તાર હોય એ જગ્યાએ જ્યાં કને પુષ્કળ એક્સિડન્ટો થવાની શક્યતાઓ હોય આવી જગ્યાએ બમ્પ લગાડવા જોઈએ. પણ ભુજ નગરપાલિકાના આ યુવા નેતાઓ જે રીતે એમની અણઘડતા અને અણઆવડત આ બધી બાબતોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જે વહીવટમાં જે પાવરધા નથી અને વહીવટનો જેને કુશળતા નથી એવા અણવહીવટધારી જ્યારે વહીવટમાં હોય ત્યારે પરિસ્થિતિ આવી જ થતી હોય. તમે જેમ જોવો છો તેમ આ રબરના જે બમ્પો એની ગુણવત્તા કેટલી નબળી છે. તમે જેમ જોયું હશે એમ ક્યારેક તમે બારીકાઈથી તમારા કેમેરા એ જમ્પ ઉપર કે એ બમ્પ ઉપર રાખજો તો તમને ખબર પડશે કે એની અંદરથી જે નટ છે, જે બોલ્ટ મારવામાં આવે છે, એ બોલ્ટ પણ બહારે નીકળી ગયા છે. કોઈ પણ વાહન આ બોલ્ટ ઉપરથી જ્યારે પસાર થતું હોય અને એ વાહનના ટાયરમાં
પંચર અથવા ટાયર ફાટવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. ટુ વ્હીલર ચલાવતા છોકરા છોકરીઓ, નાના નાના દીકરા દીકરીઓ જ્યારે આ આના ઉપરથી પસાર થતા હોય છે, એમના બાઇકમાં પણ આની સીધી અસરો પડતી હોય છે. અને આ એક રબર બમ્પની એક મીટરની કિંમત કેટલી છે આપને ખ્યાલ છે? એક મીટરની કિંમત 1500 રૂપિયા છે. હવે એક રોડ ઉપર ઓછામાં ઓછો 9 મીટરનો કે 10 મીટરનો રસ્તો હશે ત્યારે કેટલા રૂપિયા થયા એ તમે વિચાર કરો. અને આ બધા પૈસાના ધુમાણા કોના ખર્ચે? તો કે પ્રજાના ખર્ચે. અને આવી રીતે અત્યારે જો 9 થી 10 લાખ રૂપિયા વપરાઈ ચૂક્યા છે અને હજી તો કેટલા વાપરવાના છે, હજી તો અમુક એક વિસ્તાર પૂરતા જ આ બમ્પો લાગવામાં આવ્યા છે. તમે જેમ જોશો તેમ કોલેજ રોડ ઉપર, જ્યુબિલી ગ્રાઉન્ડથી કોલેજ રોડ ઉપર આવ્યા છે, અને જ્યુબિલી ગ્રાઉન્ડથી જે ચંગલેશ્વર મહાદેવનું મંદિર જાય છે એ રસ્તા ઉપર આવ્યા છે, જે મુંદ્રા રોડ કહેવાય. હજી તો આ બે રસ્તા ઉપર જ આ બમ્પો લાગ્યા છે. અને આટલી નબળી ગુણવત્તાના બમ્પો જ્યારે લાગતા હોય, આમાં તો એવું છે કે લોકોનું તો કલ્યાણ થતું થશે, અત્યારે કોન્ટ્રાક્ટરનું અને નગરપાલિકાના જેને સત્તાધીશો જેમણે આ ઓર્ડરો આપ્યા છે એમનું તો ચોક્કસપણે કલ્યાણ થાય છે. નગરપાલિકાના સત્તાધીશો એક નેમ લઈને જાણે આવ્યા હોય કે કઈ રીતે આ નગરપાલિકામાંથી કરોડપતિ બની જવું. તમે જોવો તો ખરા કે કાલના આવેલા આ નગરસેવકો આજ ક્યાં છે? આપ તપાસ કરશો તો આપને ખબર પડશે કે આજના જે આ નગરસેવકોને, આજના જે આ સત્તાધીશો છે, એ નગરસેવકોના પણ, સત્તા પાર્ટીના નગરસેવકોના પણ કામો નથી થતા, એમની પણ ફરિયાદો થાય છે. આ ઘણા ગાંઠિયા સત્તાધીશો મને તો લાગે છે એકાદ બે હશે, અને આ એકાદ બે સત્તાધીશો જે રીતે સત્તાનો દુરુપયોગ કરે છે અને જે રીતે પોતાને મોટા બનાવે છે એ જોતા એવું લાગે છે કે નગરપાલિકાની તિજોરી જેમ ખાલી થઈ ગઈ એમ હવે તો આ સત્તાધીશો પાસે બીજો કોઈ અવકાશ રહ્યો નથી, એટલે હવે ગ્રાન્ટોનો વારો છે. 2550 થી 60 સ્પીડ બ્રેકર થશે. ભુજ એક નાનો વિસ્તાર છે, મારી વાત સાંભળજો, એનામાં આપણે જ્યાં જશું તો જમ્પર જ દેખાય તો એવું તમને લાગતું હશે, પણ બાકી ભુજ જમ્પર, ભુજમાં જે ટ્રાફિકના નિયમ પ્રમાણે જે લાગવામાં લગાવ્યું છે, એટલે કાઉન્સિલરો નક્કી કરે છે ક્યાં લગાડવા, રહેવાસીઓ કે જે અમારી ગલી પાસે લગાડવા. આનામાં કાઉન્સિલર રજૂઆત છે, પબ્લિકની રજૂઆત છે, અને સરકારી તંત્ર પોલીસ તંત્રની બી રજૂઆત છે કે ભાઈ આ ઠેકાણે તમે જમ્પર લગાવો તો ટ્રાફિકને નિયંત્રણ રહેશે અને એક્સિડન્ટનો પ્રમાણ ઓછું થશે. એર બમ્પરને કેટલા રૂપિયાનો પડે છે? ઓલ રોડ અત્યાર સુધીમાં કેટલો એની પાછળ ખર્ચ કરીને? આનામાં એક મીટરના 1500 રૂપિયા એક જમ્પરનો ખર્ચો લાગે છે. આનામાં એ ટોટલ મારા હિસાબ પ્રમાણે 400-500 થી 600 મીટર અમે જમ્પર લગાવ્યા છે અત્યાર સુધી. એકાદ અપદરૂપે કદાચ કોઈ લાગુ હશે, ઠીક છે, બાકી ઓછામાં ઓછું 250-300 મીટર જ્યાં ચોકડી વાતી હશે ત્યાં ઉપરના લાગેલા છે બધે. એકાદ બે જગ્યા હશે હું ના નથી પાડતો, હશે લગાવ્યા હશે. નાના જમ્પર છે એ 8 થી 10 ટન ને લોડિંગ વાળા જમ્પર છે, એ સિટી અંદર લગાવ્યા છે. અને હાઈવે ઉપર અમે જે 20 થી 25 ટન ના જમ્પર છે એ લગાવવામાં આવ્યા છે. એનામાં મોટો જમ્પર ટ્રાયપુર તો આરટીઓમાં લગાવ્યો છે, એનામાં સક્સેસ ગયા છે. મોટા જે રિંગ રોડો છે એના ઉપર હવે મોટા જમ્પર લાગશે અને 20 થી 25 ટન ની ગાડી લોડે જશે તો એ જમ્પરને અસર નહીં થાય એવી અમારી ગણતરી છે. ઇમરજન્સી જે અમુક ઠેકાણે જે રજૂઆત છે જૂની અને જ્યાં નથી લાગ્યા ત્યાં લાગશે. ભુજ ખાતે ખારી નદી મધ્ય ચાલી રહેલી શિવકથામાં શિવ વિવાહની ઉજવણી કરાઈ હતી. જોશું સુર સમ્રાટ યોગેશપુરી ગોસ્વામીની ઉપસ્થિતિમાં થયેલી ઉજવણીનો માહોલ. જાણીતા નવગત વાદક કલાકાર શૈલેષ ચાનીના પરિવાર દ્વારા ભુજના ખારી નદી મધ્ય આવેલ ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં શિવકથાનું આયોજન કરાયું છે. આ કથાના ચોથા દિવસે આયોજિત શિવ વિવાહની ઉજવણીનું આ દ્રશ્ય છે.
આ આયોજન દરમિયાન દરરોજ સૌરાષ્ટ્ર કચ્છના કલાકારો શિવ યજ્ઞમાં પોતાના સ્વરની આહુતિ દ્વારા શ્રોતાઓને ભક્તિ રસમાં તલ્લીન કરી રહ્યા છે. શિવ વિવાહની આ ઉજવણી દરમિયાન જાણીતા ભજનીક યોગેશ પુરી ગોસ્વામીએ ભોળાનાથની આરાધના દ્વારા ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.